કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં કચ્છના ધોળાવીરા સહિતના દેશના 5 પુરાતત્વ સ્થળોનો વિકાસ કરવાનો નિર્ણય લેવામાં આવતા કચ્છની 5000 વર્ષ જૂના ધોળાવીરા સાઇટનો વિકાસ થવાની શક્યતાને લઈને કચ્છની ઇકોનોમીમાં પણ વધારો થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં દેશના 5 પુરાતત્વ સ્થળોનો વિકાસ કરવા માટે ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી છે, જેને લઈને કચ્છમાં આવેલા ધોળાવીરાને આર્કિયોલોજિસ્ટ સાઇટ તરીકે રીડેવલપ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રાચીન સંસ્કૃતિના ધોળાવીરાને રીડેવલપ કરતા ટુરિઝમને પણ પ્રોત્સાહન મળશે અને કચ્છની ઇકોનોમીમાં પણ વધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે. નો જે વિકાસ થવાની વાત છે ત્યારે ત્યારે ખાસ શું વિકાસ થઈ શકે આમાં? ત્યારે ધોળાવીરાનો સર્વાંગી વિકાસ, એક તો એનું આખી સાઇટ છે, જગ્યા છે જે આખી, એનું એક્સિબિશન જેટલું સારી રીતે થઈ શકે અને જે અદ્ભુત વસ્તુઓ મળી છે એનું એક મ્યુઝિયમ યોજવું જોઈએ. લોકોને ત્યાં પહોંચવા અને આવવા જવાની બહુ વ્યવસ્થિત રીતે એરપોર્ટથી માંડી, આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી માંડી બધી સગવડો, જેથી વિશ્વના બધા પ્રવાસીઓ અહીંયા ઇઝીલી આવી શકે. રહેવા કરવાની ન્યાય વ્યવસ્થા પણ અદ્ભુત કરવી જોઈએ, જે સરકાર એના માટે પ્રયત્નશીલ છે અને ઘણા પ્રયત્નો કર્યા છે અને ઘણી સફળતાપૂર્વક કામ પણ કર્યું છે. સરકારને આ બાબતનું અભિનંદન આપવું છે, ગુજરાત સરકારને, ભારત સરકારને, કે જેથી આ ધરોહરને વિશ્વ ક્ષેત્રે લઈ જવા માટે હજી કરવાનું ઘણું બાકી છે અને જે બાબતે સરકાર કરી પણ રહી છે. આ સરકારમાં જરાય પીછે કરી નથી અને આ વખતેના બજેટમાં એમણે જે પ્રાયોરિટી આપી છે એ જ સૂચવે છે કે આ બાબત પ્રત્યે, ગંભીર બાબત પ્રત્યે કેટલા ગંભીર છે. ધોળાવીરામાં શું ખાસિયતતા છે, જોડે શું શું જોવા મળે છે? આમ જોવા જઈને ધોળાવીરાની મેં આપને વાત કરી કે ઐતિહાસિક જગ્યા છે અને 5000 વર્ષ પહેલાંની, 5000 વર્ષથી કરીને 2000 વર્ષ પહેલાં જળના સમાપન વખતે એક મોટા ડેમ બાંધી અને એના આખા ગામની પાણીની વ્યવસ્થા અને ગટર વ્યવસ્થા, અત્યારે 5000 વર્ષ પહેલાંના લોકો કેટલું વિચારતા હતા અદ્ભુત રીતે, એને જોવા જેવી વસ્તુ છે. જળ વ્યવસ્થાપનની આ અજ્ઞેરી કલાનો અદ્ભુત નમૂનો છે જે 5000 વર્ષ પહેલાંના લોકોએ વિચાર્યું છે, જે આપણે અત્યારે પણ ગટર વ્યવસ્થામાં